ભરૂચ જિલ્લામાં મોટા પાયે શેરડીનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે ઘણા ખેડૂતો શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં કરી દે છે, પરંતુ માવજત તેમજ યોગ્ય રીતે ખેતી ન કરતા આવડતા ઓછું ઉત્પાદન થતાં પસ્તાવાનો વારો આવે છે. શેરડીની ખેતીમાં કેવી રીતે ખેતી કરીએ તો તેમાં ઓછી મહેનતે તેમજ ઓછી જમીનમાં મોટા પાયે ઉત્પાદન મેળવી શકાય, આ અંગે પ્રગતિશીલ ખેડૂત દીપક મોદીએ સમજ આપી હતી. નમસ્કાર, હું દીપક કંચનલાલ મોદી વાલિયાથી. હું પ્રગતિશીલ ખેડૂત છું અને શેરડીની ખેતી કરું છું, પ્રાકૃતિક ખેતી કરું છું. શેરડીમાં એનો ઉપયોગ વધારે એટલા માટે કરું છું પ્રાકૃતિક ખેતીનો, કારણ કે શેરડી ખર્ચાળ વધારે છે, એમાં ખર્ચો વધારે થાય છે. અત્યારના ખેડૂતો ફર્ટિલાઇઝર, રાસાયણિક દવા, જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરે છે, ત્યારે પ્રાકૃતિક ખેતીમાં એ ખર્ચો તમારો 50% થી 70% સુધી તમે ઘટાડી શકો છો. મોટા પાયે નથી કરવાનું, તમે 1 એકરથી ચાલુ કરી શકો છો. મેં મારી શરૂઆત પણ 1 એકરથી જ કરી લીધી અને આજે હું 20 એકરમાં શેરડીની ખેતી કરું છું અને પ્રાકૃતિક પદ્ધતિથી કરું છું. અને જે મારા પિતાજી 50 એકરમાં જે ખેતી કરતા હતા, શેરડી પકવતા હતા, તે આજે મેં 20 એકરમાં જેટલી શેરડી પકવું છું. હું શેરડીની ખેતીમાં હું 3 ભાગમાં ખાતર આપું છું. પહેલામાં પહેલું ખાતર આપવાની પદ્ધતિ છે કે પાયામાં ખાતર આપવાનું. શેરડીના પાયાના ખાતરમાં દિવેલીનો ખોર, એમાં એક માઇકોરાઇઝા નામના બેક્ટેરિયા આવે છે તે આપું છું. તમાકુનો પાવડર, સિલિકોન પાવડર, રોક ફોસ્ફેટ, આ જે પ્રકૃતિ જે આપ્યું છે ને તેમાંથી જ આ પાયાના ખાતરમાં નાખીએ છીએ અમે. બીજા તબક્કામાં જ્યારે અમે રાસાયણ 25 દિવસની ઉપર થાય છે, એટલે 25 થી 35 દિવસમાં, તો ત્યારે અમે એમાં આપીએ છીએ મારું ઘરનું બનાવેલું ખાતર. એટલે ઘણા ખેડૂતો એવું કહે છે કે પ્રાકૃતિક ખેતી કરવા માટે 10-10 ટન સુધી 1 એકરમાં ગાયનું છાણિયું ખાતર નાખવું પડે છે, એવું જરૂરી નથી. તમે 1 ટ્રોલી લાવીને તમે એને 1 મહિના સુધી 2 મહિના સુધી તમે એને કોવરાવો અને પછી એ ખાતર તમે 25 થી 35 દિવસે તમે શેરડીમાં આપો તો તમારે કોઈ યુરિયાની જરૂર નથી પડતી, કોઈ સલ્ફેટની જરૂર નથી પડતી, કોઈ ડાઈની જરૂર નથી પડતી. 35 ટન ખાતરને 2.5 મહિના સુધી કોવરાયું હતું. એ 35 ટન ખાતરમાં આવી જાય છે, એક તો આપણે ગાયનું છાણ, પ્રાકૃતિક ખેતીમાં ગાયનું બહુ મહત્વ છે, ગાયનું છાણ અને ગાયના પેશાબનું. બીજું નાખવામાં આવ્યું હતું આ બકરાની લીંડી, ત્રીજું નાખવામાં આવ્યું હતું ઘેતાની લીંડી, ચોથું એમાં મરઘાનું આવે છે તે નાખવામાં આવ્યું હતું, અને 5મું આપણે સુગર ફેક્ટરીનો પ્રેસ મડ. 2.5 મહિનામાં રિઝલ્ટ એવું મળ્યું કે એ તમારી ચાની ભૂખી જેવું એનું ખાતર થઈ ગયું. 1 એકરે 1 ટન ખાતર નાખ્યું હતું અને એના પછી જે રિઝલ્ટ મળે છે તે તમારે કોઈ પણ ડાય યુરિયા તમને આપી શકતી નથી. ત્રીજું જ્યારે અમે ખાતર નાખીએ છીએ ત્યારે પાળિયા ચરાવવાનો હોય છે. હવે પાળિયા ચરાવવાનો હોય છે ત્યારે એમાં સૌથી વધારે હું દિવેલીનો ખોર જ વાપરું છું. દિવેલીનો ખોર, રોક ફોસ્ફેટ, આવે છે સિલિકોન, આ 4-5 એવી વસ્તુ છે કે જેને નાખવાથી તમારે શેરડીનો તે વખતે મૂળનું બંધારણ થાય છે અને એ મોટી થાય છે, એની પિંડર પણ વધે છે, વજન પણ વધે છે અને લીલાશ તો ઉનાળામાં છોડતી નથી. મેઇન વસ્તુ દિવેલીનો ખોર છે. એકલું જમીનમાં ખાતરનું મહત્વ નથી, તમે એનો સ્પ્રે પણ કરવાનો છે અને એ આ વેસ્ટી કમ્પોઝર છે અને ગાયનો પેશાબ, એની અંદર ઘણા એવા તત્વો નાખીને તમે એને ઉકાળીને એના સ્પ્રે પણ કરી શકો છો જેથી તમને જીવાતો નહીં આવે.